नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे यूनिट 2 पाठ ની અંદર એક્ટિવિટી 9A નો અભ્યાસ કરીશું. તો સૂચના આપેલી છે કે વસ્તુ ઓળખો અને શબ્દ પૂર્ણ કરો. એટલે અહીંયા આપણને બે ચિત્રો આપેલા છે. એક નજીકની વસ્તુ તરીકેનું ચિત્ર છે અને દૂરની વસ્તુ તરીકે છે. તો નજીકની વસ્તુ તરીકે this આપેલું છે અને દૂરની વસ્તુ દર્શાવવા માટે that આપેલું છે. તો આપણે પહેલું જ વાક્ય જોઈએ તો અહીંયા આપણને વાક્ય આપ્યું છે કે this is a ખાલી જગ્યા અને દૂરની વસ્તુ દર્શાવવા માટે જમણી બાજુ એક ચિત્ર આપેલું છે, આંગળીનું નિશાન તરીકે આપેલું છે, એટલે કે દૂરની વસ્તુ છે તો એ દર્શાવવા માટે વાક્ય આપેલું છે કે that is a ખાલી જગ્યા. તો અહીંયા આપણે શબ્દને પૂર્ણ કરવાનો છે, એના માટે મિત્રો આપણે સ્પેલિંગો આવડવા જરૂરી છે. તો અહીં આપણે જોઈએ તો અમુક અક્ષરો આપણને છાપીને આપેલા છે અને એના સિવાયના જે શબ્દો છે એ આપણે વસ્તુ ઓળખીને એને પૂર્ણ કરવાના છે. તો બેંકનું ચિત્ર મિત્રો આપેલું છે, અહીંયા બી આપેલો છે, વચ્ચે ખાલી જગ્યા આપેલી છે બોક્સની અંદર, અને અહીંયા ટી આપેલો છે. તો અહીંયા શું લખીશું મિત્રો, બેંકનો સ્પેલિંગ આપણને આવડવો જોઈએ. તો લખીશું બી એ એ જ લખવાનો છે, બી અને ટી તો આપેલો છે એટલે સ્પેલિંગ થશે બેંક, જે તમને ડાબી બાજુ ચિત્ર આપેલું છે. તો અહીંયા પણ લખીશું બેંક. ત્યાર પછી જોઈએ તો જમણી બાજુ જે ચિત્ર આપેલું છે એ ચિત્ર આપણે જોઈ શકીએ છીએ કે ટેબલનું છે. તો એમાં પણ સ્પેલિંગ મિત્રો અમુક અક્ષરો આપણને આપેલા છે અને એના સિવાય આપણે લખવાના છે, તેના માટે આપણને સ્પેલિંગો આવડવા જોઈએ. તો અહીંયા લખશું ટી, પછી એ, બી આપેલો છે તો અહીંયા લખશું એન. તો સ્પેલિંગ થશે ટી એ બી એલ ઈ, એટલે કે ટેબલ. તો અહીંયા લખી દઈશું ટેબલ. મિત્રો સ્પેલિંગો આવડવા ત્યાં જરૂરી છે. ત્યાર પછી બીજું વાક્ય જોઈએ તો એમાં પણ નજીકની વસ્તુ દર્શાવવાની છે અને દૂરની દર્શાવવાની છે. તો અહીંયા આપણને ટી આપેલો છે, અહીંયા વચ્ચે બોક્સમાં ખાલી જગ્યા આપેલી છે અને અહીંયા બી આપેલો છે. ચિત્ર જોઈએ તો નળનું છે, તો અંગ્રેજીમાં એને શું કહેવાય ટેપ, તો અહીંયા લખીશું એ. ત્યાર પછીનું બાજુનું ચિત્ર જોઈએ તો ત્યાં કુપરનું ચિત્ર આપેલું છે, જેને અંગ્રેજીમાં કહેવાય પેરો. તો અહીંયા અમુક સ્પેલિંગો આપેલા છે, એના સિવાયના જે છે એ આપણે લખવાના છે. તો અહીંયા લખીશું પી એ, પછી આર આપેલો છે એટલે બીજું એક આ લખીશું, એટલે કે ડબલ આર ઓ ટી પેરો, બરાબર. એ જ રીતે ત્રીજું જોઈએ તો એની અંદર બહુવચન હોય તો મિત્રો ધીજ આપેલું છે. આપણે અગાઉ શીખી ગયા કે ધીજનું બહુવચન ધીજ થાય, એટલે કે બહુવચન હશે તો ધીજ હશે અને એકવચન હશે તો ધીજ, અને એનું દેટ આપેલું હોય તો એનું બહુવચન થશે ધોજ. તો અહીંયા ચિત્રની અંદર જોઈએ તો પુસ્તકો આપેલા છે એટલે કે બહુવચન છે. તો અહીંયા બી આપેલો છે તો સ્પેલિંગ પૂરો કરશું, બી ડબલ ઓ કે આપેલો છે એસ, તો થશે સ્પેલિંગ બુક્સ એટલે કે પુસ્તકો. સામે સાહેબ બાજુ જોઈએ તો પતંગના ચિત્રો આપેલા છે, એ પણ બહુવચન છે મિત્રો. તો અહીંયા કે આપેલો છે તો સ્પેલિંગ લખશું કાઇટ્સ, કે આઈ ટી એસ, તો થઈ જશે કાઇટ્સ. એ પ્રમાણે આગળ જોઈએ તો ત્યાં અહીંયા સફરજનનું ચિત્ર આપેલું છે અને આ વાક્ય આપેલું ધીસ ઇઝ એ ખાલી જગ્યા. અહીં જોઈએ તો સ્પેલિંગ માં એ આપેલો છે, એના સિવાય આપણે લખવાનું છે. તો એનો સ્પેલિંગ મિત્રો આવડો જોઈએ, એ ડબલ પી એલ પી, એટલે અહીંયા થઈ જશે એફ. સામે ચિત્ર જોઈએ મિત્રો તો હાથીનું આપેલું છે, એટલે હાથી ને અંગ્રેજીમાં શું કહેવાય એલિફન્ટ. તો સ્પેલિંગ પૂરો કરીશું ઈ એલ ઈ ઈ, અહીંયા લખશું એચ, એ આપેલો છે એન, એટલે સ્પેલિંગ થશે એલિફન્ટ, એલિફન્ટ એટલે હાથી. પાંચમું જોઈએ તો ત્યાં બહુવચન આપેલા છે, કેરીનું ચિત્ર આપેલું છે મિત્રો, બહુવચન છે. તો ધી જાર આપેલું છે, એમ આપેલો છે, તો એનો મેંગોઝ સ્પેલિંગ પૂરો કરીશું, એમ એમ આપેલો છે, જી ઓ અહીંયા લખશું ઈ એસ, એટલે થઈ જશે મેંગોઝ. સામે ચિત્ર જોઈએ તો નારંગીનું આપેલું છે એટલે કે ઓરેન્જ, તો ત્યાં પણ આપણને ઓ ને આર આપેલો છે, લખશું એ એન આપેલો છે, જી અહીંયા લખશું ઈ. તો મિત્રો આ એક્ટિવિટી શીખવા માટે આપણને સૌપ્રથમ મિત્રો સ્પેલિંગ આવડવું જોઈએ. સ્પેલિંગ આવડતા હશે, ચિત્ર જોઈને આપણને વસ્તુની ખબર પડે છે કે બેટનું ચિત્ર છે, ટેબલનું છે, નળનું છે, પતંગનું છે, હાથીનું છે, પણ એના સ્પેલિંગો મિત્રો આવડવા જોઈએ, જે તમે અગાઉના ધોરણમાં પણ શીખીને આવ્યા છો. તો મિત્રો આ રીતે એક્ટિવિટી 9 એને આપણે પૂર્ણ કરવાની છે. ત્યાર પછી જોઈએ એક્ટિવિટી 9B, એની અંદર આપણે જોઈ લઈએ કે ઉદાહરણ મુજબ નીચેના વાક્યો લખો. આ એક્ટિવિટીની અંદર આપણને જે વિધાનો આપેલા છે અને નીચે તમને એના ખાના એટલે કે બોક્સ આપેલા છે, તો જોઈ જોઈને નીચે આપણે એના વાક્યો લખવાના છે. પણ જે બોક્સ આપેલા છે એની અંદર કેવી રીતે મિત્રો લખવાનું છે, તો એક ખાનાની અંદર એક જ મૂળાક્ષર એટલે કે એક જ સ્પેલિંગનો અક્ષર લખવાનો છે, બીજો લખવાનો નથી.
એની અંદર જો પૂર્ણ વિરામ આવતું હોય કે પ્રશ્નાર્થી ના આવતું હોય તો એના માટે પણ અલગ ખાનું લેવાનું છે તો એની અંદર જોઈએ તો એક્ઝામ્પલ આપેલું છે ધીસ ઇઝ અ ડોલ તો નીચે મિત્રો તમે બુક ની અંદર જોઈ શકો છો ટેક્સ્ટ બુક ની અંદર કે જે ખાના આપેલા છે એની અંદર શરૂઆતમાં ટી એચ આઈ એસ એટલે કે ચાર ખાના છે તો જો પહેલા ખાનામાં ટી છે બીજા ખાનામાં એચ આપેલો છે ત્રીજા ખાનામાં આઈ છે અને ચોથા ખાનામાં એસ આપેલો છે ત્યાર પછી જે ઇઝ તો એના બે ખાના છે તો પહેલા ખાનામાં લખશું આઈ બીજા ખાનામાં લખશું એસ એટલે થશે ઇઝ ત્યાર પછી જોઈએ તો આપેલું છે એ તો એનું એક જ ખાનું છે તો એની અંદર લખવાનું છે ટૂંકમાં યાદ શું રાખવાનું છે કે એક ખાનાની અંદર એક જ અક્ષર લખવાનો છે બે અક્ષર લખવાના નથી ત્યાર પછી આપ્યું છે ડોલ તો એના પાંચ મિત્રો આપણને ખાના આપેલા છે તમને થશે કે ડી ઓ ડબલ એલ ચાર જ અક્ષર છે કેમ પાંચ આપેલા છે તો વાક્ય પૂરું થાય એટલે પૂર્ણ વિરામ મૂકીશું તો એનું પણ આપણને પાંચમું ખાનું આપેલું છે તો ત્યાં જો તમે જોઈ શકો છો બુક ની અંદર તો એક ખાનામાં લખ્યું છે ડી બીજામાં છે ઓ ત્રીજા ખાનામાં છે એલ ચોથા ખાનામાં એલ અને વિધાન પૂર્ણ થયું એટલે એનું પૂર્ણ વિરામ માટે પણ એક અલગ ખાનું છે એ ત્યાં આપણે અલગ ખાનામાં જ લખવાનું છે ભેગું લખવાનું નથી એ જ રીતે જો પ્રશ્નાર્થી ના આવતું હોય તો એ પણ આપણે અલગ ખાનાની અંદર લખવાનું છે તો આ જ રીતે મિત્રો એકથી જે પાંચ વાક્યો આપેલા છે એ તમે તમારા ટેક્સ્ટબુક ની અંદર આ જ પ્રમાણે એક ખાનામાં એક જ અક્ષર લખીને તમે આ રીતે વાક્યો લખવાના છે તે તમે મિત્રો ઘરે જાતે પણ લખી શકો છો તો મિત્રો અહીંયા આપણે આજે જે એક્ટિવિટી 9 એ શીખ્યા એની અંદર જે વસ્તુ ઓળખીને શબ્દ જે પૂરો કરવાનો છે એ શીખ્યા મિત્રો અને ત્યાર પછી એક્ટિવિટી 9 બી એની અંદર વાક્યો આપણે લખવાના છે આગળની એક્ટિવિટી મિત્રો આપણે આગળના પીરિયડમાં જોઈશું થેન્ક યુ